શહેરીજનોના આરોગ્યને નુકસાન થતા પાટણ શહેરમાં ઐતિહાસિક આનંદ સરોવરમાં છોડાતા ગટરના ગંદા પાણી ન છોડવા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને વિપક્ષના નેતા ભરત ભાટિયા દ્વારા ગુરુવારના રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષના નેતા દ્વારા કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા તરફ ભૂગર્ભ ગટરના તમામ મેઇન હોલ તથા આઈસીયુ ભરેલી છે. આ ગટરના પાણીનો કોઈ નિકાલ પાલિકા તરફથી ન હોવાના કારણે આ વિસ્તારના રહીશો ખૂબ જ પરેશાન થાય છે, જેના કારણે આ વિસ્તારના ઘણા રહીશોએ તેમના ઘર બહાર છોડી અન્ય સ્થળે રહેવા જવાની ફરજ પડી છે. ત્યારે આધારભૂત સૂત્રો તરફથી માહિતી મળી છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા નવીન ગટર લાઇનની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જે સારી બાબત છે. પણ પાટણ શહેરના રહીશોના આરોગ્ય સાથે છેડછાડ કરીને સિદ્ધપુર ચાર રસ્તા તરફના ભરાયેલા ભૂગર્ભ ગટરના પાણી તેની બાજુમાં આવેલ વરસાદી પાણીની સ્ટ્રોમ વોટર લાઇન મારફતે પાટણ શહેરના ઐતિહાસિક તળાવ આનંદ સરોવરમાં નાખવાની હિલચાલ ચાલી રહી છે, તે તદ્દન ખોટું છે. પાટણ નગરના સારા અને લોકહિતના કામમાં વિપક્ષના સભ્યો હંમેશા સહકાર આપે છે, પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને કોઈ પણ કામ કરવામાં આવશે તેનો વિપક્ષના સભ્યો દ્વારા પાટણના હિત માટે વિરોધ રહેશે. ત્યારે સિદ્ધપુર ચાર રસ્તા તરફ ભરાયેલી તમામ ભૂગર્ભ ગટર લાઇનના ગંદા પાણી પાટણના આનંદ સરોવરમાં ન છોડવા અને આ અંગે યોગ્ય સૂચના આપવામાં આવે તેવી રજૂઆત ભરત ભાટિયાએ કરી હોવાનું જણાવી, જો ભૂગર્ભના ગંદા પાણી ઐતિહાસિક આનંદ સરોવરમાં ઠાલવવામાં આવશે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ શહેરીજનોને સાથે રાખીને જળ આહુતિ તરીકે ભાજપ પક્ષના મોવડી મંડળના ફોટાઓની આહુતિ આપવાની ચીમકી પણ પીટીએન ન્યૂઝ મારફતે આપી હતી. ગઈકાલે નવીન ગટર પાઇપલાઇનની કામગીરી આ લોકોએ આપી હતી, પરંતુ આ ભૂગર્ભ ગટરની પાણીની કુંડીઓ ભરેલી હોવાથી કોઈ કામગીરી ન થઈ શકવાના કારણે આ લોકોએ પાટણ શહેરના પ્રજાના આરોગ્યને જોખમમાં મૂકીને એક પ્લાન બનાવ્યો હતો. એ પ્લાનમાં બાજુમાં જતી સ્ટ્રોમ વોટર લાઇનમાં જે સિદ્ધપુર ચાર રસ્તા થઈને આનંદ સાગર સરોવર ખાતે આવે છે, એમાં રાત્રિ દરમિયાન આ ગટરનું પાયા દુર્ગંધ મારતું પાણી ઉલેચીને આ સ્ટ્રોમ વોટર લાઇનમાં નાખવું અને સ્ટ્રોમ વોટર લાઇનથી આનંદ સાગર સરોવરમાં નાખવાની એક કવાયત હાથ ધરવામાં આવી હતી. તમારે ભયમાં મૂકીને આ કામગીરી કરાય નહીં. જો આ લોકો કામગીરી કરશે તો અમે કોંગ્રેસ પક્ષ અને પાટણના પ્રજાજનોને સાથે રાખીને આ ગુંગળી તળાવમાં જે ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરેલા છે એમાં જળ આહુતિ તરીકે નરેન્દ્ર મોદીના ફોટા, બેનસી આનંદીબેનના ફોટા, અમિત શાહના ફોટા અને વિજયભાઈ રૂપાણીના ફોટા અમે જળ આહુતિમાં સમર્પિત કરવાનો કાર્યક્રમ કરીશું.